गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर गुजराती माध्यम ई क्लास में तमारू स्वागत छे। बाळ दोस्तो, आजे आपणे लेसन नंबर 12 सिंग्युलर एंड प्लुरल એટલે કે એકવચન અને બહુવચન જેમાં આપણે અગાઉ શીખી ગયા છે કે એકવચન સ્ટ્રિંગ આપેલા હોય અને બહુવચનમાં લખવાના હોય તો કઈ રીતે લખવા, તો આજે આપણે ફરીથી પાઠ 12 ના ભાગ 3 માં બીજી એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કરવાનો છે। તો ધ્યાનથી સૂચના વાંચો અને જુઓ। અહીં આપેલું છે કે આપેલ બહુવચનના રૂપોને એકવચનમાં લખો। અગાઉ આપણે ભાગ 2 માં જોયું કે એકવચનના રૂપો લખેલા હતા અને આપણે બહુવચનમાં બદલતા શીખ્યા, એટલે કે બહુવચનમાં સ્પેલિંગ લખતા શીખી ગયા। પણ હવે આપણે અહીંયા સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન। એકવચન એટલે એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, કોઈ પણ એક જ હોય એને એકવચન કહેવાય, અથવા ઘણા બધા હોય અથવા બે અથવા બેથી વધારે હોય તો એ પ્લુરલ એટલે કે બહુવચન કહેવાય। તો આમાં તમારે બહુવચનના સ્પેલિંગ આપેલા છે, તમારે એને એકવચનમાં બદલવાના છે। તમને નિયમ તો યાદ જ છે કે હંમેશા એકવચનમાં સ્પેલિંગ લખતી વખતે આગળ એ અથવા એન આર્ટિકલ મૂકાય, તો તમારે બસ એ બાબત ધ્યાન રાખવાની છે। અને એકવચનમાં આપણે લખશું ત્યારે એ અથવા એન મૂકશું એટલે પાછળ જે આપણે એસ બહુવચનમાં લગાવીએ છીએ એ એસ લખાશે નહીં, એસ કાઢી નાખવાનો અને એ અથવા એન જે આપણું હોય એ તમારે લખવાનું છે, બસ આટલું જ કરવાનું છે। એકદમ સરળ છે ને? તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો x a x p s બહુવચનમાં છે, આપણે ખબર છે કારણ કે s લગાવ્યું છે। આપણે એકવચનમાં લખશું આર્ટિકલ એ અથવા એ મૂકવાનું છે, તો તમને ખ્યાલ છે કે સ્વર હોય તો એ લખાય એમ લખાય। તો અહીંયા પેલો અક્ષર એ છે જે સ્વર છે, તો સ્વરની આગળ શું આવે એમ, તો આપણે પેલે એમ લખવાનું। ત્યારબાદ સ્પેલિંગ જે આપેલ છે એ ખાસ ધ્યાન રાખજો, સ્પેલિંગ લખવાનું છે, અહીંયા તમને પાછળ એસ લખેલ છે એટલે તમે સમજી ગયા કે બહુવચનમાં છે, તો આપણે એકવચનમાં લખશું તો એસ કાઢી દેવાનું અને સ્પેલિંગ જ ખાલી લખવાનું એ એક્સ ઇ એ એક્સ ઇ। તો આ રીતના એમ એક્સ એકવચનમાં આ રીતના લખો, તો આ ખાસ ધ્યાન રાખજો એસ નીકળી જશે અને આગળ આર્ટિકલ મૂકાશે, એવી રીતે બીજા સ્પેલિંગ તમારે મને કહેવાનું છે। તો જુઓ CAPS કેપ્સ, હવે આપણે એકવચનમાં લખશું આર્ટિકલમાં આગળ શું સ્વર છે નથી, તો આગળ આવશે એ અને કેપ નો સ્પેલ અ કેપ, એસ લાગશે નહીં કારણ કે એક વસ્તુ હોય તો મારી આર્ટિકલ જ મૂકવાનું। ત્યારબાદ એચ આઈ ડબલ એલ એસ હિલ્સ બહુવચનમાં છે, આપણે એકવચનમાં લખશું પેલા આર્ટિકલ એચ છે એટલે આર્ટિકલમાં લખશે એ, ત્યારબાદ હિલ નો સ્પેલ એચ આઈ ડબલ એલ, એસ આવશે નહીં કારણ કે એ બહુવચનમાં મૂકાય છે, તો આ રીતે એકવચનમાં એ હિલ। ત્યારબાદ એરોસ, એરોસમાં તમે જોયું સ્વર છે તો આર્ટિકલમાં એન મૂકાશે એન, ત્યારબાદ સ્પેલ એરો એ ડબલ આર ઓ ડબલ એસ નહીં આવે, આ પણ તમે જોઈએ નહીં, આર્ટિકલ મૂક્યું છે એટલે પાછળથી એસ નીકળી જશે તો જ એકવચન બનશે। ત્યારબાદ છે પેન્સ, પેનમાં બી સ્વર છે નથી તો એ અને પેનનો સ્પેલ તો અ પેન, આ રીતે એકવચનમાં તમારે સ્પેલિંગ લખવાનું છે। ફરીથી યાદ રાખજો આગળ આર્ટિકલ મૂકાશે અને પાછળ જે એસ છે બહુવચન એ એકવચનમાં મૂકાશે નહીં, આખી વખત તમારે ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ હજુ બીજા સ્પેલિંગ આપેલા છે, ચાલો તમારે મને કહેવાનું છે તો ધ્યાનથી જુઓ કયો સ્પેલિંગ છે અહીંયા એનિમલ્સ, એ શું છે સ્વર, તો આગળ એન મૂકાશે એન બાર એન
ત્યારબાદ હાઉસ નો સ્પેલિંગ પાછળ એસ આવશે નહીં કારણ કે એ બહુવચનમાં છે એકવચનમાં લખશું તો આર્ટિકલ મુકાઈ ગયો ત્યારબાદ હાઉસ નો સ્પેલિંગ અ હાઉસ ચાલો એવી રીતે ફેન્સ તમારે મને કહેવા છે સૌ પ્રથમ આપણે શું મૂકશું હા આર્ટિકલ આર્ટિકલમાં શું આવશે એ તો આપણે એ લખશું ત્યારબાદ ફેન્ડ ઓફ સ્પેલ એ સાપશે નહીં તો અ ફેન આ રીતે એક વચનમાં લખ ત્યારબાદ છે યસ તો સૌ પ્રથમ આર્ટિકલ આર્ટિકલમાં એ આવશે યર લખવાનું એસ લાગશે નહીં યસ આપણે અહીંયા એસ છે ને અહીંયાથી એસ નીકળી જશે અ યર એવી રીતે ટ્રેન્સ તો બહુવચનમાં છે આપણે એક વચનમાં લખશું તો સૌ પ્રથમ ટી છે એટલે એ આર્ટિકલ લખાશે ત્યારબાદ ટ્રેન નો સ્પેલિંગ ટી આર એ આઈ એન ટ્રેન અને એસ છે એ નીકળી જશે તો આ રીતના તમારે બહુવચન રૂપો આપેલા હોય લખવાના હોય તો ધ્યાન રાખીને લખવાના છે જો તમે આર્ટિકલ પણ મૂકશો અને પાછળ એસ પણ લગાવશો તો એ ખોટું કહેવાય એકવચન હોય તો આગળ આર્ટિકલ મૂકવાનું પાછળ એસ આવશે નહીં અને જો બહુવચનમાં લખવાનું હોય તો આર્ટિકલ નહીં મૂકાય માત્ર સ્પેલિંગ પાછળ એસ લખવાનું છે હવે એવું છે બેટ્સ તો બી છે એટલે આર્ટિકલમાં આગળ એ મૂકાશે અને પછી બેટ નો સ્પેલ બેટ નો સ્પેલ શું થશે બી એ ટી બેટ એ સાપશે નહીં તો બેટ્સ માંથી બહુવચન ના માંથી એક વચન માં લખશું તો અ બેટ તો તમારે આ રીતે બહુવચન ના રૂપો આપેલા હોય એટલે બહુવચન ના સ્પેલ આપેલા હોય અને એક વચન માં લખવાના હોય તો ભૂલ કર્યા વગર આ રીતે લખવાના છે ફરીથી યાદ રાખજો સ્પેલિંગની આગળ આર્ટિકલ મૂકવાના છે પાછળ એકવચનમાં એસ લાગશે નહીં અને બહુવચનમાં લખશો તો આગળ આર્ટિકલ નીકળી જશે અને પાછળ એસ લખાશે બસ આ બે નિયમો તમે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહી જશે અને આવડી જશે સેલું છે ને તમારો દિવસ શુભ રહે થેન્ક યુ